मंत्रिमंडल का सब साथियों, विधानसभा का उपाध्यक्ष माननीय शंभू जी, अहमदाबाद का मेयर श्री गौतम भाई, कॉर्पोरेशन का सब पदाधिकारियों, तारा सभ्यों, अधिकारियों और विशाल संख्या में उपस्थित चांद खेड़ा विस्तार में अलग अलग लाभार्थी। सर्वप्रथम अहमदाबाद कॉर्पोरेशन ने पदाधिकारी ने अधिकारियों ने 1984 मकानों बनावा माटे गरीब अने मध्यम वर्गना लोगों ने पोताना घरनू घर साकार करवा माटे राज्य सरकार वती लाख लाख अभिनंदन आपू छू। स्वाभाविक छे के दरेक मानस नु सपनू होय छे કે મારું ઘરનું ઘર બને, જીવનની બધી પરમગુડી એક વસ્તુ માટે ભેગી કરતો હોય છે કે મારું ઘરનું ઘર થાય પછી જીવનમાં હસકારો મળે, અને એટલા માટે જીવન પર્યંત માણસ સંઘર્ષ કરતો હોય છે, મહેનત કરતો હોય છે અને પૈસા કમાવી બચાવી બચાવી અને પોતાના ઘરનું ઘરનું સ્વપ્નને સાકાર કરવા દરેક વ્યક્તિ પ્રયત્નશીલ હોય છે। એમને દિલમાં લાગણી હોય છે કે મારી ભાવિ પેઢી એના પાછળનું કાંઈક સ્થાવર મિલકત મૂકતો જાઉં, એ હેરાન ન થાય, એને માથા ઉપર છાપરું હોવું જોઈએ, એનો આશરો હોવો જોઈએ, એનો ઓટલો હોવો જોઈએ। અને એટલા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતમાં તમામ વ્યક્તિઓને પોતાનું ઘરનું ઘર મળે, રોટલો મળે અને ઓટલો મળે, કામ પણ મળે અને ઘર પણ મળે, અને એ દિશામાં આ રાજ્ય સરકાર કાર્યરત છે। શહેરી વિસ્તારમાં 3 લાખ થી વધુ મકાનો બનાવ્યા છે અને 3 લાખ કુટુંબોને આ પોતાના મકાનો બધી ફેસિલિટી વાળા, જેમાં પાર્કિંગ હોય, ગ્રાઉન્ડ હોય, છોકરાઓને રમવાની વ્યવસ્થા હોય, ફાયર સેફ્ટી હોય, ઇલેક્ટ્રિકની લાઈન પણ હોય ને પાણીની લાઈન પણ હોય, ગટર પણ હોય, એ પ્રકારની બધી જરૂરિયાત વાળું મકાન, અને આ મકાનનું નિર્માણ 3 લાખ શહેરી વિસ્તારના કુટુંબના લોકોને રાજ્ય સરકારે ફાળવ્યા છે। અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવનારા અઠવાડિયા પછી અમે બીજા 2 લાખ મકાનો લોકો બનાવે એના માટે પૈસા આપવાનો કાર્યક્રમ આ રાજ્ય સરકાર ચાલુ કરવાનો છે। 5 લાખ કુટુંબોને આ મકાન મળે એ માટે વ્યવસ્થા કરીએ છીએ। મકાન આપવાના જૂઠા વાયદા ભૂતકાળમાં કોંગ્રેસે કર્યા હતા, લોકો સાથે બનાવટ કરી હતી, ખોટા ફોર્મ છપાવ્યા હતા, રક્ષાબંધનને દિવસે બહેનોની મસ્કરી કરી હતી અને બહેનોને ને ભાઈઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખી ફોર્મ વેચાવીને જૂઠા મકાનના સપનાઓ આપ્યા હતા। અમે ધરતી ઉપર બધાને મકાનો આપવાની વાસ્તવિક યોજના આ સરકારે બનાવી અને લોકોને સમર્પિત કર્યા। લોકો સાથે બનાવટ ન કરવી, લોકો સમજદાર છે અને એટલે જ ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી લોકો બધાને ઓળખી ગઈ છે અને સૌનું સ્થાન આ જનતા જનાર્દને દેખાયું છે। અને એટલે જ આ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આ સરકાર ગરીબોની, પીડિતોની, શોષિતોની સરકાર છે। રાજ્ય સરકારને તમામ ફોકસ કેન્દ્ર પર છે અને કેન્દ્રિત કર્યું છે ગરીબો ઉપર, અને ગરીબોને મકાન મળે, ગરીબોને રોજી રોટી મળે, રોટી કપડા મકાન એ ગરીબોને સાકાર થાય એટલા માટે સરકાર કામ કરી રહી છે। 67,000 યુવાનોને સરકારી નોકરી આપી, એપ્રિલ અંત સુધીમાં નોકરી આપવાનું અમે કીધું હતું અને અમે અમારું વચન પૂરું કર્યું છે। 10 લાખ યુવાનોને ખાનગી ઉદ્યોગો, સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર,
आज इतने 10 लाख लोगों ने नौकरी आपनों का फुल गति थी चला भी नहीं आज हमने हमें लोगों है 8 दिवस तो मेगा जॉब फेल कहीं तो लोगों ने बोला ही वह युवानों ने स्थल पर क्या ने क्या नौकरी ना अपॉइंटमेंट ऑर्डर आई पा 1,09,500 लोगों ने मात्र 8 दिवस में नौकरी है पीछे अनहारी के राज्य सरकार है हर आंख को काम हर खेत को पानी हर कुटुंब को घर आ योजना साकार करी लिया छे सौने पोतानु घर नु घर होय फरियामां नळ होय छोकराओ लाइनसर होय लाइनसर नो मतलब नौकरी धंधा करता होय छोकराओ लाइनसर होय लोको ने शांति जोती होय छे अने आ काम सरकार करी रही छे आवनारा दिवसोमां गरीब लोगों ने सस्ती दवा मिले हमें जोया जेवा कुटुंबो के मां बाप की सेवा करता हो मां बाप गैला ध्यान हो ने रोग थी पीड़ाता हो डॉक्टर मोंगी मोंगी दवा लगता हो दवा ना पैसा ना हो हाथ लामा करी करी ने थाकी जो हो त्यारे ना मां बाप कहता हो छे कि बेटा अबे छोड़ो तमे देना मां डूबी जासो મારે કાંઈ કરવું નથી ભગવાનને જે કરવું હોય કરે વેલા બોલાવી લે તમે દુખી થાવ નહીં ત્યારે બિચારા યુવાનોને આંખમાં આંસુ હોય છે લાચાર હોય છે બાપ માટે કાંઈ કરી શકતા નથી હોતા ત્યારે અમે કોઈ નક્કી કર્યું છે સસ્તી દવા આપવી દવા માટે હાથ લંબો ન કરવો પડે જેનરિક મેડિકલ સ્ટોર પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ યોજના અત્યાર સુધીમાં 1,250 દુકાનો ચાલુ કરી દીધી છે આ જૂન સુધીમાં 500 દુકાનો પૂરી કરવાના છે આવનારા દિવસોમાં ગુજરાતમાં 1,000 આ પ્રકારના સ્ટોર મેડિકલ સ્ટોર ઉભા કરીએ છીએ જેમાં સસ્તી દવા મળે લોકોને હાથ લાંબો ન કરવો પડે મને એક અમારા અધિકારી મળવા આવ્યા મને કે સાહેબ બહુ સારું કહ્યું મને એવો રોગ છે કે દરરોજની 800-800 રૂપિયાની બે ટેબ્લેટ મારે લેવી પડે મહિને 50,000 નો ખર્ચો થાય પણ તમે આ મેડિકલ સ્ટોર ચાલુ કર્યા છે આજ જેનરિક મેડિકલ સ્ટોર માંથી મને મેડિસિન મળી ગઈ છે હવે મને માત્ર મહિને 7,000 રૂપિયાનો ખર્ચો આવે છે 50,000 રૂપિયા વાળી દવા 7,000 માં મળે 7,000 વાળી દવા 1500 રૂપિયામાં લોકોને મળે અને 1500 વાળી દવા 300-400 રૂપિયામાં મળી જાય આ પ્રકારની 60-70% ડિસ્કાઉન્ટ ગુણવત્તા સારામાં સારી એજ કન્ટેન્ટ અને સારામાં સારી દવા અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ હમણાં કીધું છે કે ડોક્ટરોએ ફરજિયાત એ જેનરિક મેડિસિનનું પ્રિસ્ક્રિપ્શન લખવું પડશે એવા કાયદા આવનારા દિવસોમાં બનવાના છે ગરીબ માણસને સસ્તી દવા મળે આ સરકારનો નિર્ણય છે અને એવી જ રીતે સસ્તા ઓપરેશનો થાય કેન્સર હાર્ટ કિડની લીવર બ્રેઇન આના ઓપરેશનો બહુ મોંઘા હોય છે જ્યારે આ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જેની આવક બીપીએલ કાર્ડ છે અથવા તો 1.5 લાખથી ઓછી છે એવા કુટુંબને 2 લાખ રૂપિયા ઓપરેશનમાં આ રાજ્ય સરકાર આપશે 2 લાખ રૂપિયા ઓપરેશન માટે પણ હાથ લાંબા ન કરવા પડે કોઈની લાચારી અનુભવી ન પડે કોઈને ભાઈસાબ ન કરવા પડે ગરીબ સમાનથી જીવે એના માટે સરકાર બેઠી છે આ સરકાર નોધારાનો આધાર છે ગરીબોની સરકાર છે નરેન્દ્રભાઈ ગરીબોના બેલી તરીકે દેશમાં વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે હું એમ માનું છું કે આવાસ યોજના ગરીબો માટે દવાઓની યોજના ઓપરેશનોની યોજના ગરીબો 2 ટક ખાવાનું પૂરું મળે 2 રૂપિયા કિલો ઘઉં 3 રૂપિયા કિલો ચોખા 5 રૂપિયા કિલો અનાજ અંત્યોદય યોજના અંતર્ગત કોઈ માણસ ગુજરાતમાં ભૂખો ન સુવે આ પ્રકારની વિવિધ યોજના બનાવી અને આ સરકાર ગરીબોની સરકાર તરીકે આગળ વધી રહી છે ત્યારે માત્ર જૂઠા નારા નહીં જૂઠા વાયદા નહીં જૂઠી બાબતો નહીં
નક્કર વાત કરીને આ રાજ્ય સરકાર આગળ વધી રહી છે, ત્યારે આપણે સૌ આ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સંકલ્પ કરીએ કે ગુજરાતના છેવાડાના માનવી સુધી અંત્યોદય કરીએ, વિકાસના ફળ એ પણ ચાખે, વિકાસની અનુભૂતિ કરે, અને એ રીતે દસો દિશાઓમાં વિકાસ કરીને આપણે આપણું ગુજરાતને વિશ્વમાં ચમકતું કરવા માટે, પ્રતિષ્ઠિત ગૌરવવંતું કરવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. આ નવા મકાનોમાં આપ સૌને ખૂબ શુભેચ્છા આપું છું કે નવું મકાન તમને ફળે, ખૂબ પ્રગતિ કરો, અને આમાંથી મોટા બંગલામાં તમે જાઓ તેવી હું શુભેચ્છા આપું છું. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.